नमस्कार विद्यार्थी मित्रों, एकलव्य मॉडल एंड रेसिडेंशियल स्कूल अंबाजी यूट्यूब चैनल पर हूँ रविंद्र प्रजापति, आपको हार्दिक स्वागत करूँ। मिनिट मित्रों, यूनिट फॉर रीड वन द एडजस्टमेंट समायोजन। छेले मित्रों, आपने जोयू कि जयरे नाना छे बीजी बार सेकंड मैरिज करे छे त्यारे पछी जे नानी एमने सेकंड मैरिज करेली वाइफ होय छे एमने धमकावे छे, तो नानी शुं कहे छे कि हूँ मारा पुत्रोने धमकावा तो नहीं दऊं। એના પછી મિત્રો આપણે આગળ જોઈએ તો ધ એડજસ્ટમેન્ટ નો પાર્ટ ટુ જોઈએ મિત્રો, તો જોવા લે ઇફ એનીવન ગોટ હર વે નાની। મિત્રો અહીંયા શું કહે છે કે નાની છે એ जो कोई नानी पासे काम कढ़ाई सकतो है, इफ एनीवन गॉट हर विद नाना इट वॉज नानी। जो कोई नाना पासे काम कढ़ाई सकतो है तो ये हता नानी। सी वुड टेल इट to his face, you will regret it the day I die। सुने तेरी है जने मोड़ामो मोड़े मोड़ कहीं देता नानी से दादा से साबित कहीं देता कि मुझे जिसे मरी दे इसने ते आप बड़ा मारे पस्ता तुम दे दे जिसे मरी दे आई दे नानी सुने तेरे जिसे दे जिसे वो मरी दे यार तेरे बड़ा पस्ता। You don't speak with the mother of these two children। શું કહે છે તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને, શું કહે છે તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને, they are also not going to talk to you। શું કહે છે કે એ લોકો પણ તમારી સાથે વાતચીત કરે નહીં। You will sit all by yourself in the in the balcony and bath in the sun and your own loneliness। શું કહે છે તમે અગાસીમાં એટલે એટલા બેસી તડકો ખાજો। શું કહે છે હું ત્યારે નહીં હોય બરોબર ત્યારે તમે આ બાળકો સાથે બોલતા નથી, પણ એટલા બેઠા બેઠા અગાસીમાં જે તમે તડકો ખાજો। મિત્રો અહીંયા નાના અને નાનીનું ચિત્ર આપ્યું છે, જુઓ આ છે નાના અને નાની। નાના છે એ નાનીને જોઈ રહ્યા છે, જો મિત્રો તો શું કહે છે કે જ્યારે હું તમારી બે બાળકની માતા સાથે ટાઈમ બોલતા નહીં, પણ જ્યારે તમારી સાથે કોઈ વાતચીત નહીં કરે ત્યારે અગાસીમાં બેઠા બેઠા તમે એકલા તડકો ખાજો। શું કહે છે કે નાના વુડ સે બેરલી ઓડિબલી આઈ એમ એન ઓલ્ડર ધેન યુ। શું કહે છે કે માંડ સાંભળી શકાય તો ધીમાવાજે નાના કહેતા જો કોણ ઘરું જાય છે તે તું કહેજે, દાદા હું કહે છે કે રાજ છે અને જે જો કોણ વહેલું જાય તું એ તું કે હું, દાદા હું કહે છે કે વહેલું કોણ જવાનું છે તું કે હું। એન્ડ નાની રિયલી ડાઈટ હિમ બિફોર હિમ, અને નાનીએ તેમની પહેલા વિદાય લીધી। દાદા જેવું હતું કે નાની પહેલા ઉંમરમાં મોટો છે તો હું મૃત્યુ પામીશ, ડાઈટ થઈ લે, પણ એના પહેલા નાની વિદાય લીધી, નાની મૃત્યુ પામે। નાના બીકમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વિગર। હવે નાના પહેલાથી વધારે વિચિત થઈ, જાણે કે તેઓ કોઈ સરસ હારી ગયા ના વેગર એટલે સરસ। મિત્રો જ્યારે કોઈ નાના એવું એવું લાગે તો હું કોઈ સરસ હારી ગયો છું। ફોર અ ફ્યુ ડેઝ હી
took out his anger on his food. અને થોડા દિવસો તો તેમણે જરા જમવા પણ ગુસ્સો કર્યો. ફૂડ એટલે ખોરાક, એને જમવા પણ ગુસ્સો કર્યો. He would push away with plate and say, tell her I don't want to eat. તો કે છે કે પીરસેલી થાળીને ધકી લીધે તે કહેતા કે નાનીને કહી દો કે મારે જમવું નથી. હજી એમનું નાની મૃત્યુ પામે છે, છતાં પણ નાના જેવું છે કે હજી નાની તો જીવે છે. આગળ જઈએ મિત્રો. He improvised himself into the bathroom. શું કહે છે તેમને જે બેડરૂમ એ શું કહે છે કે તેમણે પોતાની જાતે સ્વયંકન બંધ કરી દીધો. એમનો રહેવાનો જે રૂમ હતો એ દાદાએ શું કર્યું, બંધ કરી દીધો. He removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cut away Nani's bed. અમે નાનીની કેટલીક ચીજ વસ્તુ હતી હટાવી લીધી. શું કહે છે કે નાનીની કોઈ વસ્તુ હતી એ બધી અમે હટાવી લીધી. ઇન અ ડ્રાય ટાઈપ હોલો કોર્સ વોઇસ ઇટ સે લેટ ઇટ બી વેર એલ્સ ઇઝ ઈ ગોઈંગ ટુ સ્લીપ. શું કહે છે કે જેથી નાના માટે રૂમ રહેવા લાયક બની અને એમને નાનીનો પલંગ નથી ખસેડવા ન દીધો. ડ્રાય એટલે શુષ્ક. ઊંડો અને કર્કશ અવાજે નાના શું બોલે છે, પલંગને જો જ રહેવા દો નહીં તો એ બીજે ક્યાં સુધી. બરોબર, નાના એમ કહી દીધું કે એમના નાનીના નાનાના પલંગમાંથી નાની બધી વસ્તુઓ હટાવી દીધી. તો નાનાએ પલંગ પણ હટાવી છે. નાના એવું કહે છે કે તમે અહીં પલંગ હટાવો નહીં તો એ ક્યાં સુધી સુઈ જશે ક્યાં સુધી. આગળ જઈએ. ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એઝ ધ અવે ફોર ઇમ્પ્રેશન ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. પછી શું કહે, જે દિવસે અમારે નાનીનું અસ્થિ વિસર્જન કરવાનું, એઝ ઇઝ અસ્થિ વિસર્જન કરવાનું હતું, એ દિવસે પણ નાના રૂમ જ પુરાઈ રહ્યા. લોકડ ઇન ધ રૂમ એટલે કે રૂમમાં જ પુરાઈ રહ્યા. વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. He just touched the pearl and said, take him away. All my life, he just kept fighting with me. જ્યારે હું રૂમમાં અસ્થિકુંડનો સ્પર્શ કર્યો અને કહ્યું કે અહીંથી લઈ જાઓ, આખી જિંદગી તેને મારી સાથે ઝઘડો જ કરતી રહી છે. શું કહે છે નાના, એના એ અસ્થિ વિસર્જનમાં જે અસ્થિ હતા એને ટચ કરવા ગયા તો નાના શું કહે છે કે એને લઈ જાઓ અહીંયાથી, આખી જિંદગી મારી સાથે એને હાઈ રીતે જરૂર કર્યો છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. ઓકે, આ બદલામાં ઘણો ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્સ. ઓકે, મેં પહેલે દિવસે તો એ ધ્યાનમાં આવ્યું પણ પછી વધારે સ્પષ્ટ બન્યું. ઓકે, જેમનું પુત્ર કે મેં પહેલા દિવસે તો વધારે ધ્યાન આપ્યું નહીં પણ પછી વધારે સ્પષ્ટ થયું. એન અધર ડે ફરી દિવસે આઈ કુડ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ. શું કહે છે કે એ દિવસે એમની નાનીનું કફ સિરપ લેતા પકડ્યા. નાનીની કફની એટલે કે ઉધરસની તકલીફ હતી તો એમને નાનીને શું કહે છે કે મેં એમને નાનીની કફ સિરપ લેતા પકડ્યા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કફ હોલ એક્ઝેક્ટલી ધ વે નાનીસ યુઝ ટુ. નાની લેતા હતા એ પ્રમાણમાં તે ઢાંકણામાં કાઢી રહ્યા હતા. આઈ આસ્ક્ડ હિમ વોટ ઇઝ ધેટ આર યુ ડુઇંગ. તો મેં એમને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો. તો કે નાના છો કે મેં નાનાને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો. મિત્રો પિક્ચર દેખાય છે જો નાના અને નાની. આગળ જઈએ તો વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેમ ધીસ ડેમ કફ જસ્ટ ડઝ નોટ લીડ ઓફ. શું કે આ બરાબર એ શબ્દો કહેતા જે
शेकर ऑफ फ्रेजेस दैट नाजी वुड हैव यूज्ड सो के शेकर नाजी जे वापरता था एज शब्द ने वापरया अगर के ही पोज्ड थ्रू मी और लुक एंड सेड व्हेन दिस बॉटल गेट्स ओवर गेट मी अ न्यू वन सो के शेकर ते अटक्या मारी सामने एक नजर नाके ने बोलया अब बॉटल पूरी जाए के मने नवी लागी अब जे नाना एना पुत्र के जे का बॉटल पूरी जाए ना એટલે મને લાગી આજે આઈ વોઝ અ લિટલ ટેકન અબેક આઈ હેડ નેવર હર્ડ હિમ કોફિંગ સુગે છે તો હું તો ઘડી ચોકી ગયો મે એને ક્યારે પોસિકાતા સાંભળ્યા ન હતા એટલે એના ચુકાલી ઉની દાદાને ક્યારે પોસિકાતા સાંભળ્યા નહીં તો એને એવું થયું કે કદાચ દાદાને માનસિક બીમારી લાગી છે બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક He gave me a few days later. So guys, upon thoda dinso baad, emne mane aghat aapyo ane sarkhamni mo aa aghato kahi nato. To agar ji, I got him Nana. Let's go to Salon. Salon, you need a haircut. So guys, main emne karu Nana. Chalo apne hajam ne dukaane dei. I instructed if you don't want to go then I will call a barber home barbar ek nazuk hai nana apne barber ne dukan ne baba jan ne dukan ne tumhara vaad kapwa de to bas tu kya hai I instructed main ne agrah kar rakhyo if you don't want to go to kya hai ke jo tumhe jawab maangta na hoy to then I will call a barber home to apne hajam ne ઘરે બોલાવી લાવ જો તમે ત્યાં જવાનું દુકાને ના પડતા હોય તો આપણે ઘરે બોલાવી લઈ જવાનું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાઠ તો આપણે જોયું જેમાં નાના અને તેમના પુત્રનો સંવાદ ચાલે છે તો આટલે સુધી રાખીએ મિત્રો નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ જોઈશું થેન્ક યુ